છોટાઉદેપુર અને ભરૂચના સાંસદને રાજધાનીમાં સડેલી બદામ અને ગુણવત્તાવિહીન નાસ્તો પીરસાતા રેલ મંત્રીને જાણ કરાઈ હતી. છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સત્ર ચાલુ હોવાથી દિલ્હી મુકામે ગયા હતા. શનિ અને રવિવાર હોવાના કારણે તેઓ દિલ્હીથી અગસ્ત ક્રાંતિ રાજધાનીમાં પરત આવી રહ્યા હતા, ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવાને ટ્રેનમાં નાસ્તો કરવા માટે બદામનું પેકેટ મંગાવતા તે પેકેટમાં બદામ સડેલી હોવાનું જણાયું હતું, જેથી મનસુખ વસાવાએ બીજું પેકેટ મંગાવતા તેમાંથી પણ સડેલી બદામ નીકળી હતી, જેથી રામસિંહભાઈએ ટ્રેનના પેટ્રી મેનેજરને બોલાવી તેની પાસે બીજી ચાર પેકેટ મંગાવ્યા હતા. તેમાં પણ તપાસ કરતા તેમાંથી પણ સડેલી બદામ નીકળી હતી, જેથી બંને સાંસદોએ પેટ્રી મેનેજરને ઠપકો આપ્યો હતો. આ અંગે જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી હતી. અગસ્ત ક્રાંતિ રાજધાનીમાં વન્ડરલેન્ડ બ્રાન્ડની પ્રીમિયમ ક્વોલિટીની બદામ જે સડેલી હતી, સાથે જ અન્ય પેસેન્જરો દ્વારા બંને સાંસદોની રજૂઆતો પણ કરાઈ હતી. નાસ્તા અને બદામની ગુણવત્તા સંદર્ભે જેને લઈ બંને સાંસદોએ રેલ મંત્રીને જાણ કરી હતી. વડોદરા રેલવે સ્ટેશને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આવી પહોંચતા તેમને સમગ્ર મુદ્દે પૂછાતા તેમને બનેલ બનાવની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે રેલવેના અધિકારીઓ પ્લેટફોર્મ ઉપરના નાના દુકાનદારોને ગુણવત્તા માટે ધમકાવતા હોય છે, ત્યારે રાજધાનીમાં આવા મોટા કોન્ટ્રાક્ટરો સામે આંખ મીચાય છે, જે ન થવું જોઈએ અને લોકોને ગુણવત્તાયુક્ત પદાર્થ મળવા જોઈએ. ના ના, આમાં શું છે, રાજધાની ટ્રેનમાં આમ તો સારી છે સુવિધા બધી, પણ ક્યારેક ક્યારેક પેલા કોન્ટ્રાક્ટરો જે પેસેન્જરોને જે નાસ્તો કે જે જમવાનો આવે છે, કોઈ કોઈક વખત ફરિયાદ આવે છે. ઘણી વખત એક બે વખત પેસેન્જરોની પણ ફરિયાદ હતી, તો યોગાને ગઈકાલે અમે બીજા પેસેન્જરે વાત કરી કે ભાઈ આ નાસ્તો આ રીતના થોડો ખરાબ આવે છે, તો ધ્યાન દોરજો. તમે જોયો તો નાસ્તો ખરાબ હતો ને પછી પેસેન્જરોની પણ રજૂઆત હતી કે સાહેબ આવું તમે બોલો એમ કહો, તો એની અમે શું રજૂઆત કરી, ઉપલા ઉચ્ચ અધિકારી સુધી રજૂઆત કરી છે આની, કે તપાસ થઈ જાય, સુધરવું જોઈએ એમ. ના, ગુણવત્તા સુધરવી જોઈએ. કોન્ટ્રાક્ટર બદલાવો ન બદલાવો એ વસ્તુ અલગ છે, પણ કોન્ટ્રાક્ટર બદલાય તો સારું, પણ ગુણવત્તા સુધરવી જોઈએ. આમ હંમેશા મેં જોયું છું, 1998 જોતા આવ્યો છું કે નાના નાના રેલવે સ્ટેશનો પર અથવા તો નાના નાના સ્ટોલવાળાને રેલવેના અધિકારીઓ કોઈને કોઈ એનો રોપ દબાવવા માટે ડરાવતા હોય છે, પણ આ મોટા કોન્ટ્રાક્ટરને કોશો કરતા નથી. ના, આમ તો એવું જનરલી એટલું ખરાબ નથી હોતું, પણ ક્યારેક ક્યારેક કોઈક વખત કોન્ટ્રાક્ટર પેલો બેટા કોન્ટ્રાક્ટ આપતો હોય, એના કારણે આવું થતું હોય છે. મુખ્ય વાત તો એ છે કે અમે જ્યારે આવતા હતા, આમ સાંજે જ્યારે ટ્રેનમાં આવો એટલે તમને નાસ્તો અપાય, પણ એમાં સેન્ડવિચ ને બધું એકદમ ફ્રેશ હોય છે, પણ જે ડ્રાય ફ્રૂટ આપવામાં આવે છે, ક્યારેક સિંગદાણા હોય છે, ક્યારેક કાજુ હોય છે, ક્યારેક બદામ હોય છે, પણ કાલે જે આપ્યું એમાં બદામ હતું અને એ અમે તોડી ગયા, એમાં સડેલું જેવું નીકળ્યું, એટલે અમે બીજી તોડ્યું મનસુખભાઈને આપ્યું, તો તેમાં પણ એ જ વસ્તુ અમે તરત પેન્ટ્રીકાર્ડના ઇન્ચાર્જ હતા એમને બોલાવ્યા, એમને પણ જોયું તો એ પણ થોડા ચિંતામાં પડ્યા કે આવું કેમ બની શકે, તો એમને બીજા પેકેટ મંગાવ્યા, એમાં પણ એ જ નીકળ્યું, એટલે પછી એણે પણ નોંધ લીધી, એણે પણ અમારી હાજરીમાં ફોટા દીધા અને એમના વિભાગમાં જાણ કરવાની ત્યાં એમણે તો કરી. અમને પણ લાગ્યું આ વસ્તુને હાઇલાઇટ કરવી જોઈએ અને એટલા માટે અમે મંત્રીશ્રીને પણ જાણ કરી, એના ફોટોગ્રાફ પણ બતાવ્યા, અને જે ઘટતું કરવાનું હોય, જે એજન્સીની ઉપર એક્શન લેવાનું હોય એ એજન્સીની ઉપર એક્શન લેવાતું. મેઇન શું, જે પણ સપ્લાયર હોય એના ચાલાકી વાપરી છે, એ ફૂડ પેકેટમાં લખ્યું હતું પ્રીમિયમ ક્વોલિટી, અને અંદરની જે ક્વોલિટી નીકળી એ ખરાબ, એટલે ક્યાંક ને ક્યાંક દામ સારા લઈને સસ્તા ક્વોલિટીનો આપી દીધો. ના, જો અત્યાર સુધીનો મારો અનુભવ ખૂબ સારો રહ્યો, પણ આ છેલ્લા એક બે મહિનાથી જ આ પરિસ્થિતિ ઊભી થઈ. અમને ડાઉટ પણ હતો, કેટલાક પેસેન્જરોને પણ આ ફરિયાદ હતી, પણ જ્યારે અમારા પણ ધ્યાનમાં આવ્યું એટલે તરત અમે મંત્રી જે કોન્ટ્રાક્ટર હશે એને હટાવવું પડશે અને સારી ક્વોલિટીનું મળે, બીજું કોઈ સવાલ છે, અત્યાર સુધી મળતું હતું એમાં કોઈ સવાલ હતો.